જોકે હવે ભરૂચવાસીઓ માટે રાહતના સમાચાર છે ભરૂચમાંથી પૂરનું સંકટ ટળી ચૂક્યું છે ભરૂચમાં નર્મદાના પાણી ઓસરી રહ્યા છે અને હાલ નર્મદાનું જળસ્તર પચ્ચીસ ફૂટ નોંધાયું જોકે નર્મદા હજુ પણ ભયજનક સપાટી ઉપર તો વહી જ રહી છે પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો અટકાવવા માટે સફાઈની કામગીરી હાથ ધરાશે આખરે ભરૂચમાંથી ફરી એકવાર પૂરનું સંકટ ટળ્યું છે નર્મદાથી ભરૂચ નજીક પચીસ ફૂટની સપાટીથી વહી રહી છે જે હજુ ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર છે છતાં પણ જે અઠ્યાવીસ ફૂટ સુધી જે સપાટી પહોંચી હતી તે આખરે નીચે ઉતરતા તંત્રએ અને સ્થાનિકોએ હાશકારવા અનુભવ્યો છે હું આપને બતાવી રહ્યો છું કે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક હાલમાં ગો જે નર્મદાની સપાટી છે તે પચીસ ફૂટ જેટલી દેખાઈ રહી છે પચીસ ફૂટની સપાટી ઉપર નર્મદા વહી રહી છે એક સ્તરે અઠ્યાવીસ ફૂટ સુધી સપાટી પહોંચતા ભરૂચ અંકલેશ્વરના કાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જોકે હવે જળસ્તર નીચા જતા તંત્ર અને સ્થાનિકો માટે આ રાહતના સમાચાર માનવામાં આવી રહ્યા છે જે પ્રકારે જળસ્તર વધ્યા હતા તેનું સ્તર એક તબક્કે ત્રીસ ફૂટ સુધી જાય તેવો પણ સાથે સાથે આ સ્થિતિના કારણે ચોક્કસ એક ચિંતાજનક સ્થિતિ સર્જાઈ હતી ભરૂચના ફુરજા વિસ્તાર ગોલ્ડન બ્રિજ ઝૂપડપટ્ટી આ તથા આસપાસના વિસ્તારોમાં જે પૂરના પાણી છે તે સ્થાનિક જે ઝુંપડપટ્ટીના મકાનોમાં પ્રવેશ્યા હતા અને જેના કારણે ચિંતાજનક સ્થિતિનું નિર્માણ થયું હતું આખરે હવે સ્થિતિ સામાન્ય થતી નજરે પડી રહી છે હજુ નર્મદાનું જળસ્તર ભયજનક સપાટીથી એક ફૂટ ઉપર છે છતાં પણ આ સ્થિતિ હાલમાં કહી શકાય કે હવે ચિંતાજનક જે સ્થિતિ હતી એ ટળી ગઈ છે હવે સૌથી મોટો પડકાર એ ઉભો થયો છે કે જ્યારે પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળા જેવી કોઈ સ્થિતિ ન સર્જાય ત્યારે આપણી સાથે નગરપાલિકાના કારોબારી સમિતિના ચેરમેન નરેશ સુધારવાલા છે નરેશભાઈ હવે ને આગળની સ્થિતિ માટે તંત્ર કેટલું સજ્જ છે અને શું તૈયારીઓ છે તમારી અમના તંત્ર પરથી એવી કોઈ સૂચના નથી કે પાણીનું સ્તર વધે અને અમે હજુ પણ અમારી જે નગરપાલિકા માટે અથવા વહીવટીતંત્ર માટે જે પણ જે જોગવાઈ કરવાની હોય છે તે અમે ખરે પગે રહીને અમારી જે ફાયરની ટીમો છે મેડિકલની ટીમો છે અને જ્યારે આ જે પાણી ઓસરી જાય ત્યાર પછીની જે બી કંઈક વ્યવસ્થા જે પાણીની કરવાની છે અમારા જે નગરપાલિકાની લગભગ પચાસથી સાહીઠ માણસોની જે ટીમ છે એને સફાઈ માટે પણ અમે એનું પૂરતું ધ્યાન આપીશું કે કોઈ એમાં તકલીફ ના પડે કોઈ જાનહાની ના થાય અને કોઈ રોગચારો ના ફાટી નીકળે એના માટેનું જો પાણી ઓસરે છે અમે તરત જ એનો જે કંઈક પગલાં લેવાના હશે અમે નિર્ણય કરી અને ચીફ ઓફિસરશ્રી અને પ્રમુખશ્રી સાથે બેસીને એનો નિર્ણય કરીશું જે રીતે પાલિકા સત્તાધીશો જણાવી રહ્યા છે કે હવેનું સૌથી મોટું સ્ટેપ રહેશે સફાઈનું પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેટે તે માટે દવા છંટકાવથી લઈ અને લોકોની તબીબી તપાસ સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે નર્મદાનું જળસ્તર ઓસરતા એક તરફ પૂરની પરિસ્થિતિ ચોક્કસ ટળી છે પરંતુ હવે પૂરના પાણી ઓસર્યા બાદ કોઈપણ પ્રકારની રોગચાળા જેવી પરિસ્થિતિ સામે ન આવે એ માટે હવે તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે અંકિત મોદી ટીવી નાઇન